હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સગલા ઉમ્મીદ છે બધા જ ફાઇન હશે. અને ઘણા દિવસ પછી મેં આજે તમારા સામે આવી રહી છું, કેમ કે મને ટાઈમ જ નહોતો મળ્યો. બધા જ મને મેસેજ કરી રહ્યા છે કે બેન, આપ ડિટેલ વિડીયો બનાવો, ડિટેલ વિડીયો બનાવો. રીડાની વિડીયો ઘણા દિવસથી આપની આવી નથી, તો મેં સોચું ચલો હવે કરી લઈએ આજે વિડીયો સ્ટાર્ટ. આજથી તો આજે મેં જે બતાવીશ ને તમારે, તો એ બતાવીશ આપણે અડધી પરથી અને ઘાઘરા પરથી, રીડા પરથી રીડા કેમ કટિંગ થાય છે અને કેમ સિવાય છે. ઓકે, તો એના માટે પહેલા આપણે આ ઘાઘરાનો માપ લીધો છે. હવે આપણે બધું પહેલા માપ લઈશું અને એના પછી આપણે એની કટિંગ કરશું અને પછી ઇન્શાલ્લાહ એની સ્ટિચિંગની બી વિડીયો અપલોડ કરીશ. ઓકે, તો પહેલા આપણે આને માપ લઈને આપણે એને લખી લઈએ અને એના અંદર કેટલા એડ કરવાના છે, કેટલા માઇનસ કરવાના છે. બધા મને એ જ સવાલ કરે છે, બેન અમારે સમજ નહીં પડતી અમે કેટલું માર્જિન લઈએ, કેટલું એડ કરીએ. તો બસ એ એના માટે આજે મેં એક ખાસ અલગથી વિડીયો બનાવી રહી છું પાછી, કારણ કે આ તો મારા આગળ પહેલા બી એક વિડીયો મેં અપલોડ કરી છે, સાહેબ આપ લોકોએ જોઈ હશે કે નહીં ખબર, બટ મેં આના અંદર હજુ એક ડિટેલમાં બરાબરથી વિડીયો બનાવી રહી છું કે આપ લોકોને પરફેક્ટલી સમજમાં પડી જાય. ઓકે, તો હવે આપણે શરૂ કરવા પહેલા મારી વિડીયો જે પહેલી વાર જોતું હશે તો પ્લીઝ એ લાઇક કરે અને સબસ્ક્રાઇબ કરી મારી ચેનલને, અને મારી ચેનલને ઘણી ઘણી આગળ વધાવે, બધે બાજુ વધારે, આખા ઓલ ઓફ વર્લ્ડના અંદર મને સપોર્ટ કરે પ્લીઝ બધી બહેનો મારી. કારણ કે મેં ઘણી દિલથી શીખવી રહી છું અને મને એમ ઉમ્મીદ છે કે બસ આપ મને સપોર્ટ કરો અને મારી વિડીયોઝને ઘણી ઘણી બાજુ શેર કરો, જેથી બધા લાભ લઈ શકે અને પોતપોતાનું બધા સીવી શકે. મારું મોટો જ એમ છે કે બસ બધા પોતપોતાનું અપનું હુનર કરે, અપનું કામ કરે, અપની રીડા સીવે. બસ મારું એ જ આ છે એના અંદર કે કોઈ બીજાના ઉપર ડિપેન્ડ ના રહે, આપણે બધા વૈરાઓ આપણા પોતાનું કામ આપણે કરી શકીએ છીએ, એવું જ મારી આશા છે. તો હવે આપણે ચાલુ કરીએ વિડીયો. પહેલા તો આપણે પહેલા આ ઘાઘરો લીધો છે, પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ચાલુ થાય છે તો જોજો બી અને સબસ્ક્રાઇબ બી કરજો સાથે. ઓકે, તો જો મેં પહેલા છે ને માપના અંદર લખી દીધું છે કે ઘાઘરની લેન્થ નેફો, પડદીની લેન્થ બેક, ફ્રન્ટ, હાફ પાર્ટ, શોલ્ડર એન્ડ કસ, આપણે આટલું માપ તો જોવે જ છે. સી, ઓકે, તો હવે આટલું આપણે એનો માપ લઈશું અને આના પરથી પછી આપણે આખી પૂરી રીડા આપણે બનાવશું. તો હવે આપણે પહેલા લઈએ છીએ ફર્સ્ટ ઘાઘરાની લેન્થ છે અને નેફો છે. તો પહેલા આ બે વસ્તુ ખાલી ઘાઘરાનું છે. ઓકે, અને આ જે આખી બધી વસ્તુ છે આ પૂરી પરદીની છે, આ પૂરું પરદીનું છે. ઓકે, તો હવે આપણે પહેલા આ બે વસ્તુ ઘાઘરાનું લઈ લઈએ અને પછી આપણે પરદીનું સ્ટાર્ટ કરશું. ઘાઘરાની છે લેન્થ આખી ટોટલ વચ્ચે થી બરાબર માપશું આપણે પરફેક્ટલી. બરાબર મિડલ થી માપશું આપણે, જેટલું બી આવે છે 37.5 આવી રહ્યું છે બરાબર થી. ઓકે, તો આપણે 37.5 લખશું અહિયાં. આપણે 37.5 થઈ ગયું અને આપનો આ નેફો છે, આપનો નેફો છે, આપણે નેફો લઈશું પૂરો અહીંયા સીએમ આપશું. 14.5 આવે છે તો આપણે અહીંયા 14.5 નેફો બી લખશું. હમણાં કોઈ પ્લસ માઇનસ નથી કરવાનું, પહેલા મેં આખો રેડી માપ લખું છું કે આપનો જે માપ છે એ જ, બાકી એના અંદર પછી શું પ્લસ કરવું છે, શું માઇનસ કરવું છે ને એ હું તમને પછી બતાવું છું. ઓકે, હવે આપણા અંદર આપણે ઘેર બી એક વખત માપી લઈએ, કે કોઈ વખત બચ્ચાઓને દીકરીઓના કોલેજ ગર્લના એ દીકરીઓના ઘેર ઓછા હોય છે, તો એ હિસાબ સે આપણે પહેલા ઘેર બી માપી લઈશું. આમાં 32.5 છે, મતલબ 33 પકડીને ચાલી આપણે. તો હવે આપણે આના અંદર આપણે ઘેર લખી દઈએ છે, ઘેર 33.5. ઓકે, બસ આપનો આટલો જ માપ આપણે જોવે છે ઘાઘરાના અંદર. અને આ જોવે છે આપણે એ લાઈન છે, આપણે બી હલકો એ લાઈન મારશું. ઓકે, હવે આપણે લઈશું પડદી. હવે આપણા પાસે આ પડદી છે, આપણે પડદીની લંબાઈ લઈશું. આપણે પડદીને મૂકશું કઈ તરફ, આપણે પડદીને મૂકશું આવી રીતે આ હિસાબમાં, જે ફ્રન્ટનો ભાગ છે એ આપણા પાસે રાખશું અને બેકનો ભાગ પેલી બાજુ રાખશું. ઓકે, ધ્યાન રાખવું છે ફ્રન્ટ આપણા પાસે રાખવું છે આવી રીતે, અને કોઈ બી વખત ખેંચવું નથી. મને બધાએ મેસેજ બી કરો છે કે ભાઈ અમે ખેંચીને લઈએ, ખેંચીને માપીએ, ખેંચીને માપીએ છો તમારું 15.5 આવે છે ને અમે આમ લૂઝ રાખીએ છીએ 15 આવે છે, તો અમે કયો માપ લઈએ?
તો મેં એ જ તમને બતાવું છું. આજે તમે એ બધી વસ્તુનો આજે જે તમારી જીને જીને બારી બારી જે તમારી મિસ્ટેક્સ થાય છે જેના વજહથી તમારે કોઈ વખત ઝોલ આવે છે, કોઈ વખત સલ આવે છે, કોઈ વખત કસ ઉપર નીચે થઈ જાય છે, કોઈ વખત શોલ્ડર મોટા થઈ જાય છે, કોઈ વખત શોલ્ડર નીચે આવી જાય છે, પછી નાના થઈ જાય છે. આ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે અગર આપણે માપ પરફેક્ટ નથી લેતા. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ પરધીનું બી. જો પરધીનું પહેલા શું છે, સૌથી પહેલા આપણે લઈશું પરધીની લંબાઈ જે આપણે હેન્ડ ટુ શોલ્ડર. ઓકે, આપણા જે વોચ જ્યાં પહેરીએ છીએ આપણે વાંસી લઈને આપણે આ વાલા હિસ્સાથી આપણે જે મિડલની લાઈન છે આ જે, ઓકે, એના સીજ નીચે આપણે પરફેક્ટલી જઈશું આ હિસ્સામાં. અહીંયાથી પૂરી અહીંયા તક 19 છે સી. ઓકે, તો આપણે પૂરી લઈશું ખાલી પરધીની લંબાઈ આપણે લઈશું 19. ઓકે, ખાલી મેં પરધીની લંબાઈ, અમને કોઈ મેં માર્જિન નથી લખવું. મેં તમને ઘડી ઘડી કહી રહી છું, આપણે કોઈ માર્જિન અમને એક નથી કરવું. મેં ના કોઈ પ્લસ કરું છું ને કોઈ માઇનસ કરું છું, ખાલી આપણે એમના માપ લખી રહ્યા છે. હવે આપણે લઈશું, ધ્યાન રાખવું છે કે આને પરફેક્ટલી મૂકવું છે, બસ આમ દબાવીને મૂકવું છે. એવું નથી કે આ કપડું આમ આગળ આવી જાય, એનું પરફેક્ટલી હોય જ ના, નહીં તો તમારા પછી તમારે જ પ્રોબ્લેમ આવશે, તમારા શોલ્ડરમાં ફરક પડી જશે. ઓકે, હેલો બેનો, આપથી એક જ ગુજારિશ છે કે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો. મેં હંમેશા તમારા લોકોને કહું છું મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, પણ આપ લોકો કરતા નથી. ઘણા લોકો જોવા આપ મારા ચેનલ પર, જો આપને મેં બતાવ્યું છે અહીંયા, ઘણા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરાવ્યા વગર જોઈ છે, તો એના કરતાં તમે ચેનલને એક લાઇક સબસ્ક્રાઇબ કરો. એક જ તમારો થંબ, એક જ તમારી લાઇક કરવું ને એક જ તમારું સબસ્ક્રાઇબ, એક બેલ નોટિફિકેશન, એક લાઇક, એક શેર, એક કમેન્ટ્સ ઘણા ઘણા કિંમતી છે મારા માટે. તો પ્લીઝ બહેનો, મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, અને બેલ નોટિફિકેશન આ બાજુમાં જ છે તો એને પ્રેસ કરવું જો, એને પ્રેસ કરી લેજો, કેમ કે એના વજહથી તમને મેં જે અહીંયાથી વિડીયો અપલોડ કરીશ એ તમને તરત જ નોટિફિકેશનના જરીએ તમને ખબર પડશે, તો તમે મારી કોઈ બી વિડીયો મિસ નહીં કરી શકો. તો પ્લીઝ બહેનો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરો, અપના ફેમિલીમાં અને ફ્રેન્ડ્સમાં બી તમે શેર કરો, અને કમેન્ટ્સ કરો, શેર તમારા મેરેજ ગ્રુપમાં, ફ્રેન્ડ્સમાં, કે અમે કીટી પાર્ટીમાં, યા તમારા રિલેશનના, તમારા જે બી છે ગ્રુપ્સ છે, તમારા બહેનો છે, આપણે ભાભીઓ છે, એ લોકોના ગ્રુપમાં પ્લીઝ મારી ચેનલને શેર કરો, શેર કરો, ઘણી 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 આગળ વધાવો. મારા ચેનલના અંદર સબસ્ક્રાઇબ વાળા ઘણા કમ અને અનસબસ્ક્રાઇબર વાળા વધારે વિડીયો જોઈએ છે, તો અગર સબસ્ક્રાઇબ કરીને જોશે તો ઘણી ખુશી થશે બેન. મારી મહેનત છે, તમે બસ થોડો સાથ આપો. આપ લોકોનો ઘણો સાથ જોવે છે મને, બસ એક સબસ્ક્રાઇબ તમારો મને ઘણો કિંમતી છે. તો પ્લીઝ મારી બહેનો, મારા સાથે જોડીને મારા સાથે શીખો અને મારી ચેનલને ઘણી આગળ વધાવો. એક સબસ્ક્રાઇબ ખાલી જોઈએ છે. ઓકે, તો આપની આશા છે એક સબસ્ક્રાઇબ આપ જરૂર કરશો. જલ્દીથી જલ્દી રેડ કલરનું બટન છે એને સબસ્ક્રાઇબ કરો. ઓકે, અને મારી ચેનલને આગળ વધાવો. થેન્ક યુ. લાઇક નથી કરી વિડીયોને મારી, અને મને કહેજો બી કમેન્ટ્સના અંદર કે તમે લોકો કઈ બાજુથી જોઈ રહ્યા છો વિડીયો, બીકોઝ મને બી ખબર પડે કે મારી વિડીયો કઈ કઈ બાજુ જઈ રહી છે. અને કમેન્ટ્સ કરવાનું ના ભૂલતા. ઓકે, કેમ કે મને કમેન્ટ્સ કરો છો તો મને ઘણી ખુશી થાય છે. હોઈ શકે છે મેં તમારા થોડાનો રિપ્લાય લેટ આપું કમેન્ટ્સના, બટ મેં રિપ્લાય આપું જ છું સગલાને, બધા મારા સબસ્ક્રાઇબરને, બધાને મેં એક એકને રિપ્લાય આપું છું, ભલે થોડું લેટ આપું છું પણ આપું છું. ઓકે, જો હવે આપણે લેવું છે પહેલા તો ફર્સ્ટ બેકની લેન્થ, તો બેકની લેન્થ લઈશું આપણે અહીંયાથી અહીંયા તક. ઓકે, તો આપણું આ આવશે અહીંયાથી અહીંયા 19, આ અહીંયાથી અહીંયા આપણું આવે છે 19, પરફેક્ટલી 19 આવી રહ્યું છે. તો આપણે એમના 19 જ લખશું પહેલા, બેક એ બી આપણું 19 આવે છે. આ થોડી સિલ્કી છે તો ઘડી ઘડી ખસકી જાય છે. હવે આપણે ફ્રન્ટ લઈશું, ફ્રન્ટ બી અહીંયાથી અહીંયા તક, આ જે શોલ્ડર, આ જે આપણે લઈએ છીએ ને પ્લેટ્સ, ત્યાં તક લેવું છે આપણે, પૂરું પરફેક્ટલી આપણે અહીંયા તક લેવું છે તો 17.5 આવે છે. ખેંચવું નથી, હા ધ્યાન રાખજો, ખેંચવું નથી કઈ બી બાજુ બી. તો આપણે લઈશું ફ્રન્ટ 17.5 જે આવ્યું છે આપણે એ જ લખવાનું છે. પછી આપણે લેવું છે એના પછી લખેલું છે કે હાફ પાર્ટ, હાફ પાર્ટ હંમેશા આપણે બેક સાઈડનું લઈશું, મિડલ પાર્ટ આવી રીતે. ઓકે, આ જે સાંધો છે આપણો, અહીંયા જે પોઈન્ટ છે એનાથી સ્ટેટ, તો આ આપણું આવે છે 7.5. તો આ આપણે લઈશું 7.5, એન્ડ આપણે લઈશું શોલ્ડર અહીંયાથી અહીંયા, અને કોઈ ખેંચવું નથી. ખેંચો તો મોટું થઈ જશે, આપણે ખેંચવું નથી. આ જો 15.5 આવે છે તો 15.5 આપણે 15.5 જ લખશું, 15.5 નહીં લખીએ.
15.2 सवा पंदर मतलब 15.2 ओके मेजर टेपनिक तो वीडियो छे आपने जोइए तो मारी वीडियो मेजर टेपनिक भी अगर तमने समझ ना पड़े कि 2 पॉइंट एटले शू तो मारी वीडियो भी जोई लेजो वो पहला अपलोड करी छे मेजर टेपनिक नहीं होय तो मैं तमारे लास्ट सीन में नाखी दईश तमारे तो तमारे खबर पड़ी हशे नहीं तो मारा डिस्क्रिप्शन में नाखी दईश ओके घनी सगली बड़ी वीडियो मारा डिस्क्रिप्शन में भी होय छे तो आप ए भी जोई सको छो वीडियो मारी आपनो थई गयो सवा पंदर અને હવે આપણી છે એક લાસ્ટ આપનો એક છે કસ કે કસ આપણા કયા માપ પર આવશે તો આપણે આ માથા પરથી અહીંયા આપણે કસ માપી છે અહીંયાથી અહીંયા જે ભી આવે છે એનાથી આપણે 1/2 ઇંચ હજુ નીચે લેવાનું છે હવે જેમ કે આ સારા નવ આવ્યું છે તો મેં 10 અને 10 ના વચ્ચે મૂકીશ કસ એટલે મેં અહીંયા લખીશ 10 જ ઠીક છે મેં 10 પર કસ બરાબર મૂકીશ અહીંયા સારા નવ આવે છે તો મેં અહીંયા 10 લખેલું છે ઠીક છે ઓકે તો હવે આપણું આ થઈ ગયું છે માપ ओके ने हवे बीजू के अपने आ घेर मापी लेवानो छे एक वक्त के घेर परफेक्ट छे केम के कोई लोको शुं करे छे हमेशा वधारे पड़तो घेर ले छे पछी घणो बड़ो घेर होय छे तो अनकम्फर्टेबल लागे छे आ भी जो आ 41 छे 41 घेर हवे घना कम लोगो पहेरे छे तो 41 यूज नहीं थातु अपने लईए छे खाली घेर खाली 40 39 38 37 तो अपने कॉलेज गर्ल हसे पतली सुखी छोकरियों हसे तो अपने 37 38 लई लेसु 38 नॉर्मल भी चले 39 40 थोड़ा बॉडी में हसे तो एजेड हसे के लोगों ने नहीं चालतु घेर तो ए हिसाब से पछी ए लोगों ने 39 40 ज लेवानो घेर एमा पछी कोई ओछू नहीं करवानो नहीं तो पछी तमारे बे सांभळवू पड़से कोई भी अगर तमे लोकोनु कोजू करी नाखशो तो के बेने केम ओछो करी नाखो घेर घेर एटलो ज रेवा देता बिकॉज घेरना मामलामां बैराओ घना आ कंजूस होय छे के नहीं भाई आटलो ज घेर होवो जोईए तो ए वस्तु ध्यान राखजो ओके चलो हवे अपने आना अंदर शू प्लस करवू छे शू माइनस करवू छे ने ए अपने हवे शीखीए छे ओके जो मारा पासे पूरो माप आवी गयो छे मैं तमने पूरो माप बताई दीधो छे हवे अपने आना अंदर प्लस माइनस करवानुं छे ए हुं तमने बताऊं छुं ओके મારા સાથે મસ્તી ભી થશે અને શીખવા ભી મળશે તો તમે બંને વસ્તુ કરજો કારણ કે જો અગર મેં સિરિયસલી શીખવીશ તો તમારા દિમાગમાં જલ્દી ઉતરે નહીં મસ્તી કરતા કરતા શીખવીશ તો ફટાફટ ઉતરી જશે ઠીક છે હવે આપણે પહેલા તો પરદીનું લઈએ કારણ કે ઘાઘરામાં તો ખાલી બે માપ છે આપણે એનો તો ડાયરેક્ટ આપણે કટિંગ કરી લઈશું પરદીમાં શું છે પહેલા બેક ઓકે બેક છે 19 હવે પહેલા મારું અહીંયા ધ્યાન રાખો જો મેં અહીંયા લખેલું છે બેક 19 ઓકે હવે આપણે આ લેવું છે આ માપ બનાવું છે ઓકે આ મેં આમ જ બનાવ્યું છે હમણાં હવે તમને મેં બતાવું છું કેવી રીતે શું લેવાનું છે કે બેક 19 છે તો આપણે એમાં પ્લસ 1 કરશું તો આપણે આવશે 20 તો આપણે જે આ લેન્થ છે આ જે આપણો ફોલ્ડ પાર્ટ છે ટુ પીસમાં ખાલી આમ જ ઓકે ફોર ફોલ્ડ નથી કરવો ટુ પીસમાં આ એ અને આ બી ટોટલ 20 લેવું છે 20 કેમ કે આપણું આ 19 હતું ઓકે થઈ ગયું હવે બેક જ પાર્ટ બતાવી રહ્યું છું હમણાં તમારે ખાલી આ બેક પાર્ટ બતાવી રહી છું ફ્રન્ટ પર તમને નથી બતાવી રહી ખાલી બેક 19 છે આપણે પ્લસ 1 કરું તો 20 લીધું આપણે હવે આપણે હાફ પાર્ટ આવશું હાફ પાર્ટ છે આપણો 7.5 એ આ છે હાફ પાર્ટ ઓકે તો આપણે એમાં પ્લસ 1 કરશું તો 8.5 આવશે તો આપણે અહીંયા 8.5 લઈને આ લાઇનથી આ લાઇનમાં અહીંયાથી અહીંયા કોઈ બી બાજુ મતલબ તમે એક લાઇન ડ્રો કરી લો રેન્ડમલી મતલબ 8.5 પર હા 8.5 પર એક લાઇન ડ્રો કરવી છે આખી એકદમ પરફેક્ટલી જેમ કે આ લાઇન થી અહીંયા તક 8.5 થયું તો આમ લાઇન ડ્રો કરી નાખી આપણે બસ ઓકે તો હવે આ 8.5 ની એક લાઇન ડ્રો થઈ ગઈ આપણી એમ સમજો કે આ 8.5 ની લાઇન ડ્રો થઈ ગઈ હવે આપણા શોલ્ડર છે 15.2 પ્લસ 1 થશે 16.2 થશે આપણું 16.2 8.5 અને અહીંયા 20 હવે આ લઈશું 20 આ લઈશું 2.5 ઇંચ આ લઈશું 2.5 ઇંચ ને આ લઈશું 3 હવે તમે કહેશો કે બેન આ શું છે
ठीक है। तो आ ते मार पहला विडियो में ते जोजो जरा मैं तमने आ बधी वस्तु बताई है कि आ शू आ हमेशा बदा ना एकज मप रही है अड़ी अड़ी तन आने बस हल्को जो शेप आपव पड़े ए भी मैं तमने हमें परफेक्टली बताई दू छू एक वक्त हजू तो भी तमे मारी लास्ट नी वीडियो पहला नी वीडियो जरा जोई लेजो ना होय तो मैं ऊपर अहीं आई बटन में आपी दऊं छूं तमारे एक वीडियोस तो ए भी तमे परफेक्टली एक वक्त जोई लेजो अने एना पछी तमे आ वीडियो जोशो तो तमे एकदम परफेक्टली समझी जाशो। ओके तो हवे आपणे स्टार्ट करी जोईशो अहीं सी अहीं आपणे जे 20 लीधो 20 पछी अहीं अड़ी उतरा अहीं सी आपणे अड़ी गया अहीं सी आपणे तन गया आ तन ने आपणे मार्किंग करो आ अड़ी सी आने हल्को शो शेप आपो बस खाली। ओके बस आज करव अपने हम जो आपने लाइन दौरी थी साढ़ा आठ नी एना अंदर अपने 16.2 अहिया अपने 16.2 आवे मतलब आ लाइन अहिया। ओके पर जॉइंट अपने अहियांट अपने अहियावे अहियासु अहियांट अहियासु एंड धेन आने आने जॉइन करसु। ओके आने आने जॉइन करा पछी सॉरी आने आने जॉइन करा पछी अपने अहियांथी दोड आना बे नो अर्धु अहियांथी दोड एंड धेन अपने आनो शेप आपसू। ओके जो आवी रीते अपनु काम अक्कू थाशे घणु इजी मेथड छे अने एकदम फाइन रीते तमे आना अंदर सीखी सको। ओके आ अपनु हवे अक्कू थई गयु बेक तो हवे अपने बेक आमां लखी दईए जरा कारण के अपने हमणां कटिंग करवुं छे तो पाछुं आ रफ थई जशे हमणां कारण के मैं तमारे आना पर पाछुं फ्रंट बतावीश तो हवे अपने आना अंदर लई लईए बेक बेक 19 प्लस 1 20 थाशे। ओके हाफ पार्ट थाशे साढ़ा सात नो प्लस 61 एटले साढ़ा आठ अने अपना शोल्डर थाशे 15.2 तो अपना प्लस 1 थाशे तो 16.2। ओके हवे अपने अहीं फ्रंट लखशु आ बेक छे अपनो आ आपनो अक्को आनो थई गयो। ओके हवे अपने आवशु फ्रंट पर। ओके फ्रंट फ्रंट अपनु शू छे पहला तो फ्रंट अपनु जो ये माप जो सारा 17 छे। ओके फ्रंट अपने सारा 17 तो अपने फ्रंट अहीं लखशु सारा 17 एमां अपने माइनस 1 करशु तो अपनो आवशे 16.5 आने लईशु 16.5। ओके ए एन बी माप आपवाना माटे पछी आ ए अने बी भी आपवुं जरूरी छे कारण के अपने खबर पड़े कि अपना पॉइंट्स आवी रह्या छे आ तरफ के पॉइंट्स थी अपने बधुं काम थाय छे समझे तो एना हिसाब से अने हवे आमां भी सेम छे अपने हाफ पार्ट लईशु हाफ पार्ट छे 7.5 प्लस 1 थाशे तो 8.5 थाशे सेम एज इट इज आना अंदर भी अहिया से अहिया सारा आठ लईशु अपने समझी गया हवे अहिया से अपने अड़ी अहिया से अपने एक इंच सीधू अहिया से अपने सारा त्रण ने आने अपने हम शेप आपसू आ शेप आपा पछी अपने हवे जईशु शोल्डर पर तो अपना शोल्डर हता 16.2 आमा अपने 15.2 ज लईशु आमा कोई प्लस एंड वन माइनस एक्स्ट्रा नहीं थाय जे अपनो शोल्डर छे अपनो एज लईशु अहिया सी अहिया अपने 15.2 आपसू पर आपणे जॉइंट अहिया सी करसू मापसु अहिया सी जॉइंट अहिया सी करसु एंड धेन आने जॉइन करसु एंड धेन आने भी अपने शेप आपसू तो आ अपनु आखो फ्रंट थई गयो। ओके आ आपनो खूब फ्रंट छे बेक में तमने आना पहला समझावी चुकी छू आ फ्रंट छे आपनो। ओके तो बस आवी रीते अपने माइनस अने प्लस करवानु छे हवे अपने मखनु बनावीए हवे आने भी पहला जरा लखी दऊं आना भी कारण के मने हजु कटिंग करवानु बाकी छे तमारा सामने ए कटिंग केवी रीते कराय छे ए भी अपने वीडियो अपलोड करीए छीए साथे। ओके आपनो छे आ फ्रंट 17.5 माइनस 1 इज इक्वल 16.2 शोल्डर छे 15.2 एज इट इज 15.2 अने अपना हाफ पार्ट छे 7.5 प्लस 1 8.5 8.5 15.2 ने 16.5 बस अपना आज बड़ा माप रहेशे आ पूरा परथीना। ओके हवे आना परथी ज अपने अखी लीधा
ડ્રો કટિંગ થશે. આપનું થઈ ગયું ફ્રન્ટ. હવે આપણે મખનો કરવો છે. મખનો કેવી રીતે કરવાનો છે? મખના માટે આપણે આમ લઈશું ફોલ્ડ, ફોલ્ડ ટુ પીસમાં. ટુ પીસ મીન્સ ઓનલી ખાલી ટુ પીસ. ટુ પીસ એટલે કે હવે જેમ કે સમજો કે આ મારું એક કાગળ છે, ઓકે આ એક કાગળ છે, બસ આને મેં ખાલી આમ ફોલ્ડ કરું, આને મેં આમ ખાલી ફોલ્ડ કરું, આ બસ ટુ પીસ, ઓકે આ ખાલી ટુ પીસ, વન એન્ડ ટુ, ઓકે આમ. ઓકે ઘણા લોકો પાછું આને આને બી ફોલ્ડ કરે છે, પછી આને બી પાછું ફોલ્ડ, તો ફોર ફોલ્ડ થઈ જાય છે. આપણે ફોર ફોલ્ડ નથી જોઈતું. આપણે બેક ફ્રન્ટમાં બી ટુ પીસ આવી રીતે જ કટિંગ કરવું છે અને મખનામાં બી આપણે આમ જ કરવું છે. આપણા પાસે ફોલ્ડ રાખવું છે મખનામાં, ઠીક છે? મીન્સ આ જે ફોલ્ડ છે એ મારા પાસે તરફ આમ અહીંયા આ ફોલ્ડ છે, ઓકે આ પીસ ફોલ્ડ. આ છે એની લેન્થ કેટલી છે? લેન્થ છે સાડા પંદર, સાડા પંદર. હવે ઘણા બચ્ચાઓ દીકરીઓ આપણા જે આંખ તક પહેરી લે છે આખા આગળ તક, ને એ લોકોને જરા પફ જોવે છે મખના અંદર, પફ પફ આવે છે ને. હવે આજકાલ છોકરીઓ પહેરે છે, ઘણા લોકો આપણે તો નહીં પહેરતા, બટ છોકરીઓ આજકાલની જે છે તો એ જરા ફેશનના હિસાબથી, ફેશનનું ટ્રેન્ડ ચાલે છે, તો એ લોકો જરા પફનેસ પહેરે છે. તો પફનેસના હિસાબથી શું થાય છે, પછી અહીંયા 16 લેવું પડે છે. અને અહીંયા તમે છો લેશો, અહીંયા બી તમે છો લેશો અને આને એક સ્ક્વેર ડ્રો કરશો, મતલબ રેક્ટેંગલ. હવે એના પછી અહીંયાથી 1.5 ઇંચ અંદર જવું છે. આ ઓપન પાર્ટ છે, ઓપન પાર્ટ છે, આ ફોલ્ડ છે, આ ઓપન પાર્ટ છે. અહીંયાથી 1.5 ઇંચ અંદર જઈને આને આ મખો સો શેપ આપવો છે, પરફેક્ટલી નીચે જઈને. એમ નહીં કે પછી આમ આવીને તમે અટકી ગયા, કારણ કે જોશું થશે અહીંયા આવીને ઓપન પાર્ટમાં. અહીંયા તમે આ લાઈન ડ્રો કરી, તમે અહીંયા આવીને અટકી ગયા, તો આ અહીંયા એક પોઈન્ટ બની જશે. અહીંયાની એક તરફ પોઈન્ટ, આપણે પોઈન્ટ નથી બનાવવું, આપણે એક રાઉન્ડ લઈ શેપ લેવી લઈશું. ઓકે, તો આપનું આ આખું જયારે ખુલશે તો આખું આમ બની જશે. આ આપણું થયો છે મખનું. ઓકે, મેં હવે આનંદ તમારે બધું સમજાવી ચૂકી છું. હવે ડાયરેક્ટલી આપણે કટિંગ કરીએ, તો ચલો શરૂ કરીએ આપણે હવે કટિંગ પાછી. હેલો ફ્રેન્ડ્સ, બધાને મારી વિડીયોઝ નથી મળતી યુટ્યુબ પર, તો કયા સબબથી નહીં મળતી એ તમે જોઈ લો. અને મારી વિડીયો મળે બી છે તો કોઈ અડધી મળે છે, પાર્ટ વન મળે છે તો પાર્ટ ટુ નથી મળતી. ઓકે, એવું થાય છે. તો જો હંમેશા શું કરજો, યુટ્યુબમાં જાજો, યુટ્યુબમાં સર્ચમાં જઈને અમતુલા રીડા હાઉસ સર્ચ કરજો. અમતુલા રીડા હાઉસ સર્ચ કરશો તો અમતુલા રીડા હાઉસ આવી ગયું. તો અહીંયા આપણે જાશું, તો અહીંયા આવ્યા પછી અહીંયા તમારે વિડીયોમાં જવું છે. વિડીયોમાં જાશો, સેકન્ડ જોવાય છે આ વિડીયોઝ, આ વિડીયોઝમાં જશો તો મારી બધી જ વિડીયો તમને અહીંયા શો થશે, એ ટુ ઝેડ. મેં જે ફર્સ્ટથી લઈને હમણાં તક જેટલી બી નાખી છે, ટોટલી બધી જ વિડીયો મારી અહીંયા શો થશે, ફર્સ્ટથી લઈને હમણાં તકની બધી જ વિડીયો. તો ઓકે, તો હવે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે મારી ફર્સ્ટ, તો જો ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ એવી રીતે મેં બધી વિડીયો નાખી છે, ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ, તો તમને એવી રીતે જો આ ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ, તો પ્લીઝ એવી રીતે વિડીયો જોજો અને મારા ચેનલને લાઇક કરીને સબસ્ક્રાઇબ કરજો. પ્લીઝ આપ લોકો પાછી રિક્વેસ્ટ કરું છું કે મારી વિડીયોને ઘણી ઘણી લાઇક કરજો અને આગળ વધાવજો અને સબસ્ક્રાઇબ કરજો. ચલો હવે આપણે શરૂ કરીએ કટિંગ. આપણા પાસે આ માપ છે જ આપતો, આ પૂરો માપ છે આપણા પાસે. આપણે પહેલા લઈએ છીએ ઘાઘરો. ઓકે, આ છે આપણો પૂરો, આ છે ઘાઘરો છે આપકો. હવે ઘાઘરાની કટિંગ મેં તમને બતાવું છું. આપણે આમાં માપ લીધેલો હતો 37.5. ઓકે, તો આપણે આને ફોલ્ડ કરશું અને આપણો ઘેર હતો 33.5. આપણે પેલા ઘેર માપી લઈશું 32.5 ઇનફ છે આપણે. આપણે તો આનંદર 33.5 છે, પણ આપણા પાસે તો છે નથી, તો ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. આનંદર ઘેર જ નથી તો આપણે ક્યાંથી લાવીએ? ઓકે, જરૂરત નથી ઘાઘરામાં વધારે ઘેર રાખવાનું, ઇનફ છે એટલું. હા, અગર કોઈ બોડીમાં છે અને તમારે ના કીધું કે પછી એ લોકોને વધારે ઘેર જોવે છે, તો પછી વાત અલગ છે. એ લોકોને એક વખત કન્ફર્મ કરીને પૂછી લેવાનું કે આપને ઘર કેટલો જોવે છે. હવે લઈશું 37.5, તો આપણે આ લઈશું 36.5, કારણ કે આપણો 1 ઇંચનો નેફો બી આવશે પાછો ઉપર, તો આપણે 1 ઇંચ આમાં માઇનસ કરશું. તો 36.5 લઈને આપણે એક માર્કિંગ કરી નાખીએ. ઓકે, માર્કિંગ કરી છે ત્યાં જ આપણે એને આખી સ્ટ્રેટ કટ કરશું. તમે પહેલા માર્કિંગ કરીને કટ કરજો, ડાયરેક્ટલી કટ ના કરી નાખજો. ઓકે,
હવે આપણે એ લાઈન આપવો છે એના અંદર હલકો શો, તો આપણે એ લાઈન આપશો. એને આપણે મેં ઉપરનો ભાગ મૂકો ખાલી મારા પાસે. ફોર્ટીન એન્ડ હાફ આપનો ઉપરનો નેફો છે, સેવન એન્ડ હાફ પહેલા લઈશું એન્ડ ધેન ફોર ઇંચ એક્સ્ટ્રા એન્ડ ધેન એને આપણે પૂરું ક્રોસ કટિંગ કરશું. અગર તમે એમ ચાહો છો કે બેન અમે અહીંયા લેસિંગ છે, અમારી કટિંગ નહીં ખાતું, અમારી કેચી નહીં ચાલતી, તો તમારા ઉપર છે, તમે એને કટ ના કરો, તમે ડાયરેક્ટલી આમ ચાલા જાઓ સી આમ. પણ તમારે આમ બી જાઓ છો તો તમને ધ્યાન રાખવું છે કે તમારી સિલાઈ તો પૂરી ક્રોસ જ લેવી છે, અને તમે અગર આને કટિંગ કરી દેશો તો તમારા માટે ઘણું જ ફાઇન છે, કેમ કે તમારે પેલું અહીંયા ઘટ ઘટ નહીં લાગે. જયારે અગર મશીન લગાવશો ને તો શું થશે, પછી અહીંયા તરફ આમ ગુચરો રહેશે. આપણે ગુચરો નથી રાખવો, આપણે એને થોડું કટ જ કરી નાખશું. ઓકે, જાશે થોડું, કઈ નહીં, આ બધું કઈ નહીં. હવે શું કરશું, કારણ કે હેવી છે તો એને આપણે કઈ કરી નહીં શકતા, તો થોડું કટ મારવું પડે. તો બી જો મેં આટલામાં કટ નથી મારો, જોઈ લો આપને ખબર પડી જશે, આટલામાં મેં કટ નથી મારો, કેમ કે મેં હવે બધું જ કટ કરવા જઈશ તો અહીંયા ટીકરીની લાઈન ને બધું છે, તો આપણે થોડું સમજીને ચાલીએ છીએ કે અગર ટીકરીની લાઈન કટ કરશું કે પછી ખુલતી જશે સિક્વન્સ સ્ટીટ. તો હવે આપણે અહીંયાથી મશીન અહીંયાથી આપણે લગાવશું, એ જયારે મેં સીવીશ તમને અગર ઇન્શાલાની વિડીયો અપલોડ કરીશ તો તમને એ બી બતાવી દઈશ. ઓકે, તો આપણું આ થઈ ગયું ગાગરાની નીચેનો હિસ્સો. હવે આપણે નેફું અને ખીસું, એ આપણે પરધી પરથી નીકળશે. હમેશા આપણી પરધીમાંથી આપણે ખીસું અને નેફું નીકાળીએ છીએ. આમાં આપણું કપડું બચે છે ઉપર, આ રહ્યું જો, આ ઘણું બધું બચ્યું છે ઉપરથી, અને આપણી સાઈડની કતરણ બી બચી છે. પણ હમણાં આપણે આમાંથી કઈ બી નહીં નીકાળ, પછી બધી કટિંગ થશે. હવે આપણે લઈએ પરધીનો નીચેનો હિસ્સો. આપણે આને બી ફોર ફોલ્ડ મૂકશું આપણે આવી રીતે. ઓકે, ને હવે આપણે આનો ઘેર બી જોઈ લઈશું. આપણે આના અંદર 40 નો ઘેર હતો, તો હવે આપણે આ જોઈ લઈએ એક વખત ઘેર. આ 21 એટલે 42 નો ઘેર છે, તો આપણે એટલો બધો ઘેર નહીં જોઈતો, તો આપણે થોડુંક પાછળ લઈ જઈશું. પણ હવે આપણે આ તરફથી પાછળ નહીં લઈએ, કેમ કે અહીંયા આપણું ફોલ્ડ છે ઓલરેડી, તો આપણે માંથી આપણે પાછું કટ કરી શકશું તો મજા નહીં આવે. આપણું અહીંયા ઓલરેડી ટુ પીસમાં કટ છે, તો આપણે આને વધારે આમ મૂકશું, આમ મૂકી લઈશું. ઠીક છે, હવે આપણે આને આમ મૂકશું, કારણ કે આપણે આટલો હિસ્સો નથી જોઈતો. આપણે આને મિડલમાં લઈ લઈશું વર્ક ને બી, તો આપણે આને થોડું પાછળ જશો છો. અને આપણે જે 40 જોવે છે એ આપણું અહીંયા 920 આવી જશે, 19.5 બસ ઇનફ છે, આટલો જ જોવે છે એ બેનનું. ઓકે ફાઇન, ઓકે, આપણો ઘેર મુકાઈ ગયો. આપણું કપડું નીચેથી જોઈ લેવાનું કે બધું બરાબર છે. ઓકે બેન, પ્લીઝ લાઈક કરજો, તમારે એકદમ ફ્રીમાં શીખવી રહી છું, એકદમ જ ફ્રીમાં, કોઈ કોસ્ટ નથી આના અંદર. તો તમે ઓનલાઈન ક્લાસ બી લઈ શકો છો, ઓફલાઈન ક્લાસ બી છે. મારો ઓફલાઈન ક્લાસ મુમરામાં મેં ચલાવું છું, તો અગર મુમરાવાલા હોય તો મુમરામાં તમે ક્લાસ લઈ શકો છો. ને ઓનલાઈન ક્લાસના અંદર મેં ખાલી ઓનલી રીડાના બેઝિક, મતલબ રીડાનું જે ફોલ્ટ હોય છે યા પછી કઈ મિસ્ટેક હોય છે, બસ એના માટે મેં ક્લાસ લઉં છું. ફૂલ ક્લાસ હવે એમના મેં નથી લઈ રહી, કારણ કે મને ટાઈમ મળી નથી રહ્યો, તો ફૂલ ક્લાસ મેં એમના બંધ કરા છે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો આગળ. તો પ્લીઝ પાછી મેં તમને રિપીટ કહું છું કે મારી વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. પાછી લાઇક નથી કરું હજુ, તમે લોકો જોઈ રહ્યા છો તો પ્લીઝ લાઇક બી કરજો સાથે, મને ઘણી ખુશી થશે. ઓકે, ચલો હવે આપણે લઈએ છીએ પરધીની લેન્થ. પરધીની લેન્થ છે 19. આપણે પહેલા પરધીની લેન્થ નીકાળશું. પરધીનું લેન્થ શું છે, નીચેનો ભાગ જે આપણે હેન્ડ ટુ શોલ્ડર હોય છે. ઓકે, હેન્ડ ટુ શોલ્ડર, હવે એ બી મેં તમારે આના અંદર એક્સપ્લેન કરું છું. હેન્ડ ટુ શોલ્ડર એ આપણી પરધીની લંબાઈ, હમણાં જે મેં જે મૂકી છે એ કન્ડિશનમાં તમારે બતાવું છું, મેં જે હમણાં મૂકી છે. ઓકે સી, મેં આમ મૂકું છું હમણાં. ઓકે સી, મારી આ ડિઝાઇન છે, પાછા બે ત્રણ ફ્લાવર બનાવી દઉં જરા, બીકોઝ તમે કહેશો બેન આ શું બનાવ્યું છે નીચે એકદમ. ઓકે, આ ફ્લાવર સપના થઈ ગયા, આપણી પેટર્ન્સ થઈ ગઈ. ઓકે ફાઇન, ચલો હવે આપણે આ મારા પાસે અહીંયા મેં ફોલ્ડ મૂકેલું છે, જોવાય છે ને, તમારે મારા પાસે આ ફોલ્ડ છે, જો આ ફોલ્ડ છે મારા પાસે. ઓકે, હવે શું કરવું છે, આમાં પરધીની લેન્થ છે 19. ઓકે, 19 છે તમારી પરધીની લેન્થ, એમાં આપણે પ્લસ હાફ ઇંચ એડ કરવું છે. 19 ના અંદર આપણે પ્લસ હાફ ઇંચ એડ કરવું છે, કેમ કે આપણે નીચે સિલાઈ નથી નાખવાની, આપણે ખાલી હાફ ઇંચ ઉપર માર્જિન લેવું છે, કેમ કે આપણે ઉપર યોક સાથે જોઈન કરશું તો આપણે હાફ ઇંચ ચાલુ જશે.
હવે એટલું ધ્યાન રાખવું છે કે અહીંયાથી 3.5 ઇંચ નીચે જવું છે અને અહીંયાથી 3 �ંચ સીધું જવું છે આ તરફ આમ ને આ 3.5 ને તનથી જોઈન કરવું છે આવી રીતે ઓકે આ 3.5 નીચે ને આ 3 ઇંચ સ્ટ્રેટ આને આપણે આવી રીતે કટિંગ કરવાનું છે ધ્યાન રાખજો અગર તમે અહીંયા ખુલ્લા પાટસી મતલબ આ પાટસી અગર તમે 3.5 ચાલા ગયા તો આનું કોઈ સોલ્યુશન નથી પછી મને મેસેજ ના કરજો કમેન્ટ્સ ના કરજો મેં કોઈ જવાબ નહીં આપો કેમ કે એ પછી રોંગ થઈ જશે ઓકે મારી બહેનો તો ધ્યાન રાખીને કટિંગ કરજો ધ્યાનથી મારી વિડીયો ઘડી ઘડી જોજો એકવાર સમજી લેજો અને પછી કટિંગ કરજો એમ નહીં કે મેં વિડીયો કરી જોઈ લીધી અને ફટાફટ બીજા દિવસે કટિંગ બી કરી લીધી અને સીવી બી લીધી કે ચલો ભાઈ થઈ ગયું શાંતિથી સમજીને પછી એક બે વાર વિડીયો જોઈ અને પછી જોઈ તો પેલા વેસ્ટ કપડા પર કટિંગ કરજો તમારા વેસ્ટ દુપટ્ટો હોય કે પછી કઈ એક્સ્ટ્રા કઈ તમારી પાસે લેંગો હોય યા તમારું જે બી કપડા હોય જેના પર તમે વેસ્ટ કરી શકો છો તે વેસ્ટ પર પેલા યોગ બનાવજો બધું બનાવજો અને એનો યોગ રેડી કરજો અને પછી તમારા માપસી એને પછી કટિંગ કરજો ઓકે મેં ઘડી ઘડી કહું છું ફર્સ્ટ ટાઈમ તમે જયારે અગર વન ટાઈમમાં સીવો છો તો કોઈને હેવી રીડા ના લેજો નોર્મલી આપણે ડિજિટલ પ્રિન્ટ આવે છે યા પછી 400-500 વાળી જે બી છે તમારે મતલબ તમારે જે કેઝ્યુઅલી પહેરી શકો છો તમે એ વાલી રીડા લેજો હેવી લઈને પછી તમે એમ ના કેજો કે બેન મારી કમેન્ટમાં કે બેન મારી હેવી રીડા બગડી ગઈ બીકોઝ મને એક કમેન્ટ આવી ચૂકો છે કે બેન મારી હેવી રીડા મારો ઝોલ આવી રહ્યો છે તો હવે તમે શીખા નથી ડાયરેક્ટલી ઓનલાઈન કરાવી દીધું ઓનલાઈનના બેઝિસ પર છે ને તો થોડો પ્રોબ્લેમ આવી શકે છે તો તમારે એ વસ્તુ પર પહેલા તૈયારી કરવી છે કે મને કાકા બાજુ પ્રોબ્લેમ આવી રહી છે ઓકે તો તમે કોઈ વેસ્ટ કપડા પર કરશો તો તમને એટલીસ્ટ તમારી પ્રોબ્લેમ ખબર પડશે કે મારી આ વસ્તુ પર અહીંયા પ્રોબ્લેમ છે તો મેં ચલો આ બેનને પૂછું તો મારી આ પ્રોબ્લેમ ક્લિયર થાય તો પછી મેં નેક્સ્ટ રીડા મારી હેવી લઈ શકું છું ઓકે મારા ડાઉટ્સ ક્લિયર કરવાના માટે ચાર્જિસ છે અને આમ જ નોર્મલ તમે અગર થોડું કમેન્ટ્સ હશે તો મેં એના જવાબ આપી દઈશ તમારે ઓકે તો તમારે જે બી હોય મને મેસેજ કરી શકો છો મારી ઇન્સ્ટા આઈડી બી છે મારી ઇન્સ્ટા આઈડી મેં અહીંયા નીચે નાખી દઈશ તો તમે ઇન્સ્ટા આઈડીને બી મારી ફોલો કરજો ઓકે એમાં મારા રીલ્સ અને મારી પેટર્ન્સ હોય છે તો તમે એ બી લાઈક અને ફોલો કરજો ઓકે ચલો હવે આપણે અહીંયા આગળ વધીએ પડદીની લાઈન છે 19 આપણે એના અંદર 1/2 ઇંચ એડ કરવું છે તો 19.5 લીધી સેમ એઝ ઇટ ઇઝ આપણે અહીંયા બી લેવું છે 19.5 અહીંયા આપણે 3 ઇંચ અંદર જવું છે અને અહીંયા આપણે 3.5 ઇંચ નીચે જવું છે ઠીક છે આ 3.5ને આ તનસી મિક્સ કરવું છે હવે આને આપણે કટ કરશું એક વખત તમે રીક્સ ચેક કરી લેજો હા મેં ફટફટ ફાટ કાપી દઉં છું એનો મતલબ એમ નહીં કે તમે લોકો બી ધરધર કાપી દો એક વખત રીક કરેક્શન કરી એન્ડ ધેન તમે લોકો પછી કટિંગ કરજો ઓકે આજો હવે મેં આટલું તો કટ કરી નાખું હવે આ એક્સ્ટ્રા છે મારા પાસે તો મેં આને બી કટ કરી દઈશ પ્લીઝ બેનો મને મેસેજ નાખજો કે તમે કઈ કઈ બાજુથી વિડીયો જોઈ રહ્યા છો તો મને ઘણી ખુશી થશે આ આપનો પરધીનો નીચેનો ભાગ થઈ ગયો હવે આપણે યોગ બનાવવું છે આપણે આ પીસમાં ઉપરના હવે આપણે આને બી પૂરું ખોલી કરશું આ છે ને આ તરફ પણ મશીન હોય છે જોઈએ આપણે આને ઓપન કરી નાખશું ખેંચી કાઢશું પૂરું ખેંચીને આપણે આવી રીતે મૂકશું ખેંચ્યા પછી એને આમ મૂકશું આ પોઝિશનમાં ઓકે આ પોઝિશનમાં નથી મૂકવું આ પોઝિશન રોંગ ગણાશે ઓકે તો ધ્યાન રાખજો પોઝિશન તમારે જોવાની છે કેમ કે જે સેલ્વેસ પટ્ટી છે એ આપણા સામે હોવી જોઈએ ઓકે હવે આપણે અહીંયા યોગ બનાવવાના છે બંને બેક એન્ડ ફ્રન્ટ ઓકે બેક અને અહીંયા ફ્રન્ટ બનાવશું પહેલા બેકમાં હતું તમારે ખબર હોય તો મેં હમણાં કીધેલું 19+1 20 ઓકે હવે આપણે આ કપડું કેટલું ફોલ્ડ કરશું પેલા કહેશો તમે બેન તમે તો ફટાફટ મૂકી કાઢું કપડું અમારે કેમ ખબર પડે અમે કેટલું કપડું મૂકીએ ને તો કોઈ લોકો શું કરશે કે આખું કપડું લઈ લેશે આખું કપડું લઈ લેશો તો પછી તમારું મખણો રહી જશે પોકેટ રહી જશે પછી બધું કાંથી નીકળશો તો આપણે એટલું બધું કપડું નથી લેવું આપણે ખાલી થોડું શું કપડું લઈશું ઓનલી
જે આપણે હાફ પાથ હતો આપણો સાડા આઠ, તો આપણે એક ઇંચ વધારે લઈશું. સાડા આઠ છે તો આપણે સાડા નવ દસ તક લઈશું. બસ તમે દસ રાખો, થોડું વધારે બી રાખો તો ચાલશે. મેં બી આ દસ રાખું છું કે ઇમરજન્સીમાં કોઈ વખત આગળ પાછળ થાય તો વાંધો ના આવે. આપણે દસ લઈ લીધું, અહીંયા આવેલું દસ લીધું છે. આ તમે આમ જ એક રેન્ડમલી માર્કિંગ કરું છું અહીંયાથી નીચેથી, કારણ કે હવે મને અહીંયાથી કટિંગ કરવું છે. તો હવે મારે 20 લઈશ. બેક પાર્ટ છે મારો, પેલા મેં બેક પાર્ટ અહીંયા ડ્રો કરીશ. આપણે સારા આઠ લેવાનું છે, એ લીધું. આ એક લાઈન ડ્રો કરી સારા આઠ પર, અને અહીંયાથી અહીંયા 15.2 હતું પ્લસ 1 16.2. મારી મેજર ટેપની બી વિડીયો છે તો તમે એ બી જોઈ લેજો. 16.2 એટલે શું છે એ. ઓકે, એન્ડ ધેન આને આપણે માર્કિંગ કરી અને આને આપણે શેપ આપવો છે. જે મેં શેપ તો તમારે એમને બતાવી દીધો કેવી રીતે કરવાનો છે શેપ. ઓકે, તો આ આપણું થઈ ગયું અહીંયાથી ફ્રન્ટ, અરે બેક. હવે આપણે અહીંયાથી ફ્રન્ટ લેશું. ફ્રન્ટ આપણો આવશે, આપણે અહીંયાથી કોર્નર થી લઈશું. થોડું શું આને હટાવી લઈશું, કારણ કે આપણે અહીંયા સેલ્વેસ પટ્ટી હશે. અગર તો સેલ્વેસ પટ્ટી હોય તો આપણે અહીંયાથી હટાવી દેવાની છે, આપણે એને લેવું નથી. અહીંયાથી અહીંયા આપણું 16.5 હતું ફ્રન્ટ પાર્ટ. ઓકે, 16.5 આપણે એટલું જ લઈશું, માર્કિંગ કરશું. અહીંયાથી અહીંયા આપણે સાડા આઠ લીધેલું છે, મેં તમારે અહીંયાનું બતાવ્યું. સેમ એ સાડા આઠ અહીંયા બી લેવું છે, એક લાઈન અહીંયા બી ડ્રો કરવી છે. અને આપણે અહીંયા 15.2 લેવું છે ખાલી, જે આપણું શોલ્ડર હતું એઝ ઇટ ઇઝ. આપણે આની બી શેપ આપવો છે. હવે આપણે આને કટિંગ કરી લઉં છું. આને શેપ આપવાનું રહી ગયું. હવે જોવાય છે આ વચ્ચેની પટ્ટી બચે છે અહીંયાથી, અહીંયાથી આપણે કસ નીકળવાની છે. ઓકે, તમે એક વખત પાછું રીકરેક્ટ કરીને પછી જ કટિંગ કરજો. ઓકે, આ જો બેક થઈ ગયો અહીંયાથી, પછી અહીંયાથી જ આપણે લઈશું એને કટિંગ કરીને ફ્રન્ટ. સીઝરની વિડીયોઝ બી નાખી છે મેં, કે સીઝર આપણે કા બાજુથી, મેં તમારી આ લિંક નાખી દઈશ. તો તમને અગર સીઝર છે કે કઈ બી આની આઈટમ્સ છે સેવિંગ્સ મટીરિયલ્સની, તો એ બી તમે પરચેસ કરી શકો છો. મેં એની બી લિંક એક નાખી દઈશ. ઓકે, હા, આપણું અહીંયાથી ફ્રન્ટ થશે કટિંગ. આપનું ફ્રન્ટ થઈ ગયું, આપનું અહીંયાથી બેક નીકળી ગયું, ને હવે જે અહીંયાથી વચ્ચેથી છે એ આપણી કસ છે. તો હવે આપણે કસ બી નીકાળી લઈશું. આપની કસ નીકળી ગઈ. જો આપનું બેક, આપનું ફ્રન્ટ, આપની કસ, પાછું આપણે આ કપડું લઈશું. આ કપડાને પાછું આપણે ફોલ્ડ કરશું. હવે આપણે અહીંયા બનાવશું મખની. આપણે લઈશું 6 ઇંચ, અહીંયા લઈશું આપણે 15.5 ઇંચ. મેં તમારે હમણાં બી કીધું છે, એના પહેલા થોડા ટાઈમ પહેલા સમજાયું કે વધારે જોવે તો 16 રાખો, અને વધારે ના જોવે, નોર્મલ જોશે આપણે જેમ નોર્મલ લઈએ છે, એ તમારે 15.5 ઇનફ થઈ જાય છે. પછી એમાં એક્સ્ટ્રા લેવાની જરૂરત નથી પડતી. ઓકે,
અને કમ્ફર્ટેબલ બી રહે છે. આજ વાલો માં આપતું મોસ્ટ ઓફ. પ્લીઝ બેનો લાઈક કરજો, મેં ઘણી મહેનત કરીને વિડીયો બનાવું છું તો ખાસ લાઈક કરજો અને મેસેજ કરજો મને, કમેન્ટ્સ કરજો. આ આપનો મખનો થઈ ગયો. ઓકે, હવે આપણા પાસે પોકેટ અને નીફો. તો જો હવે આપણા પાસે આ બચ્યું છે ને આખું કપડું, બસ આપણે અહીંયાથી પોકેટ નીકાળવું છે. પોકેટની જે બ્રોડનેસ છે એ 7 ઇંચ, પોકેટની બ્રોડનેસ રહેશે 7 ઇંચ અને એની જે લેન્થ છે એ રહેશે 16 ઇંચ. ઓકે, આ ઓનલી 16 ઇંચ છે જ, આરામથી 16 અહીંયાથી એન્ડ ધેન આ 7 ઇંચ. ઓકે, તો હવે આપણે આને બી કટ કરી લઈશું. આપનો પોકેટ થઈ ગયું. ઓકે, હવે આપણા પાસે બચ્યું છે ખાલી નેફો અને આપણે એક પટ્ટી નીકાળવાની છે જે આપણે પૂરી યોગના અંદર ફિટ થઈ છે. તો હવે આપણા પાસે આ બચેલું છે કપડું, પહેલા આપણે આમાંથી જ એમ કરીએ છીએ કે આપણે પેલી પટ્ટી નીકાળી લઈએ છીએ, એટલે નેફો તો આપણા પાસે ઉપર જ બચેલું છે કપડું, આપણે એમાંથી નીકાળી લઈશું. પહેલા આને આપણે સ્ટ્રેટ કરશું, કારણ કે આ વાંકું ચૂકું છે થોડું અહીંયાથી, તો આપણે થોડું ઓળે કટ કરી નાખશું અને સ્ટ્રેટ કરી નાખશું. એન્ડ ધ્યાન પછી આપણે આને 1.5 ઇંચની 2 પટ્ટી નીકાળશું. આપણે ટોટલ 40 ઇંચ તક જોવે છે, પણ આમાંથી મેં હજુ નીકાળી લઈશ કેમ કે મારું નાડું બી બની જશે. ઓકે, આ નાડા સાથે મારી પટ્ટી બધું બની ગયું. ઓકે, તન્ને તન પટ્ટી નીકળી ગઈ મારી. હવે આપણું બચ્યું છે નેફો ખાલી. ઓકે, તો આપણે ખાલી નેફો કરીએ. હવે નેફાના માટે ખાલી આપણે જોઈએ છે 14.5, પણ આપણે એમાં લઈશું +1, તો આપણે લઈશું 15.5. ઓકે, 15.5 અને બ્રોડનેસ લઈશું એની 16, અરે સોરી, બ્રોડનેસ લઈશું એની 4 ઇંચ આમ, અને લઈશું આમ 15.5. પણ આપણે આમાં થોડું વધારે રાખીશું કેમ કે એને અહીંયા આપણે ફોલ્ડ વધારે જોવે છે, તો આપણે અહીંયા 17.5 લઈ લીધું. પણ જયારે આપણે રેડી રાખશું ત્યારે આપણે 14.5 જ રાખશું. તમે બી ચાહે તો અહીંયા વધારે કપડું લઈ શકો છો, કે આપણે માર્જિનનું 1 ઇંચ જરૂરી નથી કે 1 જ ઇંચ છોડો, તમે અહીંયા 2-3 ઇંચ એક્સ્ટ્રા છોડી શકો છો, કે એ પછી બધું કપડું આપણા નેફાના અંદર ફોલ્ડમાં લઈ લેવાનું. કેમ કે પછી શું થાય છે, કોઈ વખત આપણી બોડી ઉપર નીચે થાય છે તો આપણે પછી એ કપડું નેફો ખોલવામાં ઇઝી રહે છે. ને આ જો તો બી એનાથી વધારે જ લીધું છે, કેમ કે કોઈ વખત બોડી ઉપર નીચે થાય તો એ આપણે નેફામાં આપણે કામ લાગે, કારણ કે પછી આપણા પાસે આવા કપડા બચતા નથી, આપણે ફેંકી દઈએ છીએ, આપણું કામ થઈ જાય છે, આપણે રીડા સીવાઈ જાય છે, આપણે ચલો ઓકે ફાઇન, પણ પછી બહુ ટાઈમ પછી એમ લાગે છે કે બોડી વધી ગઈ છે અને પછી આપણા કઈ નેફાનું કપડું નથી, તો પછી પોકેટોને કટ વટ કરીને પછી આમાં લગાવવું પડે છે, તો એ ઝંઝટ ના રહે. તો આપણે એના કરતા વધારે લઈ ગઈ લે નેફો, અને ભલે અંદર થોડું નાખી દઈએ તો એ આપણે ચાલી જાય છે. ઓકે, તો જો હવે મારા પાસે તમારા પાસે મેં બધું બતાવી દઉં એક વખત ફાઇનલી, તો તમને એક વખત એ ઇઝી રહેશે. જો હવે આ છે આપનો ઘાઘરાનો નીચેનો ભાગ. ઓકે, આ આખો નીચેનો હિસ્સો છે મારો, એ આ થઈ ગયું. એના પછી આપની પોકેટ થઈ ગયું ને આ મારો નેફો થઈ ગયો. ઓકે, આ આપનો ઘાઘરો કમ્પ્લીટ. હવે આપનો આ પડદીનો નીચેનો ભાગ થઈ ગયો. આ આપના બંને યોક થઈ ગયા, આ બંને યોક છે અને આપણે આ કસ બી છે એના અંદર જ સાથે. ઓકે, ને આ આપણી 40 ઇંચની પટ્ટી બી છે તન, અને આ આપનો મખનો છે. બસ આ આપની બધી કટિંગ થઈ ગઈ છે ઘાઘરાની અને પડદીની, અને મેં તમને પૂરી રીતે સમજાવી બી દીધું છે કે કેવી રીતે આપણે કટિંગ કરવાનું. ઓકે, તો પ્લીઝ બેનો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને ઘણી 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 આગળ વધાવજો. અને આની જે સ્ટિચિંગની વિડીયો છે એ મેં નેક્સ્ટ પાર્ટમાં અપલોડ કરીશ. એક પાર્ટ ઘણો લાંબો થઈ જાય છે વિડીયો, તો શું પછી કોઈ જોતું નથી, અને પ્લસ શું થાય છે કે જોઈને પછી એ લોકો થાકી જાય છે, તો પછી આખી આખી વિડીયો નહીં જોવાતી. મને એક બે જણાએ કીધું, બેન તમે ફૂલ વિડીયો આખી કટિંગ સાથે વિડીયો સ્ટિચિંગની અપલોડ કરો, તો શું એમાં શું થાય? તો થાય છે એવું બી, પણ એ છે ને ઘણી લાંબી વિડીયો થઈ જાય છે, પછી કોઈને ખાલી કટિંગ જોવે છે, કોઈને ખાલી સ્ટિચિંગની વિડીયો જોવે છે, તો એમાં શું થાય છે પછી એ લોકોને સ્ટિચિંગની બી કટિંગની બી વિડીયો જોવી પડે છે. મેં પોસિબલ હશે તો મેં અગર એ બી થઈ ગયું તો મેં એ બી કરી લઈશ, અગર સાથે હશે તો સાથે નાખી દઈશ, અને અગર હશે તો પાર્ટ 1 અને પાર્ટ 2 માં ડિવાઈડ કરીને નાખીશ. તો પ્લીઝ મારી વિડીયોને જોજો અને લાઈક કરજો,
શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બધાને ફેમિલીમાં, ફ્રેન્ડ્સને, તમારા કઝિન્સમાં, તમારી ફ્રેન્ડ સર્કલ્સમાં બધાને મારી વિડીયો શેર કરજો અને કહેજો કે તમે બી પોતે બનાવો અને શીખો. ઘણું ફાઇન રીતે, ઘણું ઇઝી મેથડમાં અને ઘણી એકદમ નો કોસ્ટ, ફ્રી 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 એમ શીખવી દેજો. ઓકે, તો પ્લીઝ મારી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ જરૂર 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 અને જરૂરથી કરજો અને ધેન સપોર્ટ કરજો મને. અને તમે લોકો કહાંથી છો એ મને કમેન્ટ્સ કરજો. ઓકે, થેન્ક યુ, બાય બાય.